મુંબઈના વેપારી સાથે 1.84 કરોડની છેતરપિંડીના કેસમાં સુરતી કોસેલની પોલીસ વેપારીના ભાગીદારને પકડી લાવી હતી. તેની ઓફિસમાંથી કબજે કરેલો સામાન તેને પરત આપવા ઇકોસેલના એએસઆઈ સાગર પ્રધાને 15 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. એ પૈકી 5 લાખ રૂપિયા આપવાનું કહેતા વેપારીએ એન્ટી કરપ્શનને જાણ કરી દીધી હતી. સુરત કતારગામ ખાતે એએસઆઈના ભાઈને આ લાંચની રકમ લેતા એસીબીએ રંગે હાથ પકડી પાડ્યો છે. જો કે એએસઆઈ સાગર ભાગી છૂટ્યો હતો. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ, જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે. એ આ તબક્કે ન કહી શકાય, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવાનો.